ધોરણ છ સમિતિ સ્વાધ્યાય તેર પોઈન્ટ એકની અંદર આપણે દાખલા ગણીએ અમુક સમિતિ હવે પહેલાં પ્રથમ તો તમને કહી દઉં સમિતિ એટલે શું સમિતિ એટલે કે દાખલા તરીકે કોઈ એક સરખા બે ભાગ દાખલા તરીકે હું કોઈ બી એક વસ્તુ લઈ લઉં કે કોઈ એક પેન્સિલ લઉં અને એક પેન્સિલ એક સરખી હોય બંને બાજુથી અને એને હું વચ્ચેથી કાપી નાખું વચ્ચેથી એક સરખા બે ભાગ કહું કરી નાખો એટલે એનો મતલબ એવો થાય કે એને કહેવાય સમિતિ તો એની અંદર આપણે સ્વાદ છે તેર પોઈન્ટ એકની અંદર એવું કહેવામાં આવેલું છે કે તમારા ઘરમાં પહેલો પ્રશ્ન એવું કહે છે કે તમારા ઘરમાં અથવા શાળાની અંદર કોઈ પણ શાર એવી વસ્તુના નામ આપો કે જેથી તમે એના એક સરખા બે ભાગ પાડી શકો અને બંને ભાગ એક જ સરખા હોવા જોઈએ તો એમાં પહેલું આવે છે કાળું પાટિયું કાળું પાટી એટલે દાખલા તરીકે કોઈ બી તમે જુઓ કોઈ આપણું બ્લેક બોર્ડ હોય તો આપણને ખબર છે એકદમ લમસોરસ હોય તો આપણે એને એક સરખામાં બે ભાગ પાડો એક સરખા બે ભાગ પાડવામાં આવે તો ભાગ નંબર એક અને ભાગ નંબર બે છે એ કેવા બને છે એક સરખા બને છે એટલે એને એક પ્રકારની સમિતિ કહેવાય ત્યારબાદ ટેબલની સપાટી હવે ટેબલની સપાટી આપણને ખબર છે કે લમસોરસ હોય જે રીતે આપણે આ રીતે કરીએ એવી રીતે પછી આપણે જઈએ તો ફૂટપટ્ટી હવે ફૂટપટ્ટી આપણને ખબર છે કે કોઈ બી સ્કેલ હોય એ કેવી હોય લંબસોરસ હોય લંબસોરસ હોય એટલે કે આપણે એને વચ્ચેથી કાપવામાં આવે અથવા તો વચ્ચેથીને એક સરખા બે ભાગ પાડવામાં આવે તો આ બંને ભાગ કેવા છે સમાન સમાન છે એટલે કે એક સરખા એટલે એને સમિતિ કહી શકાય ત્યારબાદ કાતર તો કાતર છે તો તમને ખબર છે કે કાતર આપણી આ રીતે હોય આખી કે આ રીતે કાતર હોય તો આપણે એને બે ભાગ પાડો બે ભાગ પડો તો બંનેનો ભાગ કેવો આવશે આ રીતે આવશે આ આવશે ત્યારબાદ આ પછી આવી રીતના આવશે એટલે કે આ રીતે આ જે વચ્ચેનો ભાગ છે તો આ રીતે કાતરના બે ભાગ એક સરખા આવશે તો આને એક પ્રકારની કહેવાય સમિતિ ત્યારબાદ તમને બીજો પ્રશ્ન એવું કહે છે કે બાજુની આકૃતિમાં રેખા એલ વન અને રેખા એલ ટુમાંથી કઈ રેખા અરીસાની રેખા છે હવે જો તમને અહીંયા એવી આકૃતિ આપેલી છે કે આ રીતે તમને એક આકૃતિ દોરવામાં આવી આ દોરવામાં આવી આકૃતિ અને આની અંદર તમને જે આ ભાગ છે એને એલ વન કહેવામાં એલ વન કહેવામાં આવે છે અને આ જે ઊભી રેખા છે એનું નામ આપી દીધું એલ ટુ હવે તમને એમ કીધું કે કઈ રેખા અરીસાની રેખા છે હવે અરીસાની રેખા એટલે મોટે ભાગે આપણે ખબર છે કે અરીસો કોઈ દિવસ આડો હતો નથી અરીસો કોઈ દિવસ આમ તમે જોયો તો ખરેખર અરીસો કેવો હોય ઊભો અરીસો હોય કેવો હોય ઊભો અરીશું અથવા આપણે આમ માની લઈએ કે આને આને ઘડી પૂરતી આપણે અરી ધારી લઈએ અરી ધારી લઈએ તો આમ જોવું તો બંને સમાન ભાગ ન આવતા પણ આમ ઊભી લીટી કરવામાં આવે તો સમાન એક સરખા બે ભાગ આવે છે એટલે એનો મતલબ એવો છે કે રેખા એલ ટુ છે એ અરીસાની રેખા કહેવાય ત્યારબાદ આપણે જઈએ તો પ્રશ્ન નંબર ત્રણની અંદર હવે પ્રશ્ન નંબર ત્રણમાં હવે પ્રશ્ન નંબર ત્રણની અંદર જુઓ કે તમને એમાં એવું કીધું કે નીચે આપેલા આકારો ઓળખો અને આકારો સમિત છે કે નહીં તે શકાચો જો હોય તો ત્યાં સમિતિ રેખા દોરો હવે આની અંદર આપણે છે એ પુસ્તકની અંદર કશું આપણે કોઈ દોરશું નહીં અત્યારે કારણ કે એની અંદર ખોટો ટાઈમ વેસ્ટ થાય એના કરતાં આપણે પુસ્તકમાં પુસ્તકની અંદર સમિતિ રેખા દોરશું હવે ધ્યાન આપો એમાં પહેલો છે એ એમાં તમને એક તાળું આપેલું છે એના આપણે એક સમિતિ રેખા દોરીએ તો ટૂંકમાં કહું તો બે વચ્ચે એક સરખો ભાગ કરો એટલે આ શું થઈ એક પ્રકારની સમિતિ ત્યારબાદ આવે છે ગ્લાસ તો ગ્લાસને પણ એક સરખા બે ભાગ પાડી શકે ત્યારબાદ શી આકૃતિ છે તો આ શી આકૃતિ છે એના કોઈ પણ રીતે એક સરખા ભાગ પાડતા નથી એટલે એ સમિતિ કહેવાય નહીં ત્યારબાદ આવે છે ટેલિફોન તો ટેલિફોન છે તો ટેલિફોનને પણ આપણે એક સરખી સમિતિ પાડી શકીએ ત્યારબાદ આવે છે કે આનું પણ તમે એક રીતે એક સમિતિ પાડી શકો ત્યારબાદ આવે છે કે પંચકોણ એટલે કે પંચકોણ એટલે કે એક સરખા આના પણ આપણે બે ભાગ પાડી શકીએ તો આ રીતે સમિતિ છે એ તમે સરળતાથી પાડી શકીએ ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચારની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે નીચેની આકૃતિ ચોરસખાનામાં કાગળ પર નકલ કરો અને આવું છોરસખાનાવાળું કાગળ તમે શરૂઆતમાં વર્ષોમાં તમારે અંક ગણિતની નોટબુકમાં વાપરવી હોય છે પછી જો આ આકૃતિ કેવી રીતે પૂર્ણ કરશો તો તમારે એની રેખા દોરવાની છે રેખા એટલે કે તમારે એવી રેખા કે અહીંયા તમને જે આકૃતિ આપેલી છે એ આવી જ આકૃતિ તમારે બાજુમાં દોરવાની છે દાખલા તરીકે હું આ કોઈ સ્કેલ છે અને આ સ્કેલનો ઉપયોગ હું આ કરું મારે આવી નવી આકૃતિ અહીંયા દોરવી હોય તો તમે સ્વાભાવિક છે કે આ રીતે તમે અરીસા ઉપર રાખશો આ રીતે અરીસા ઉપર રાખશો એટલે તમને શું અહીંયા દેખાશે તો આવી રીતે અરી ઉપર રાખો એટલે તમને શું અહીંયા દેખાય છે તો તમારે આવી આકૃતિ દોરવાની છે અહીંયા તો આને તમારે કઈ રીતે લખશું આ રીતે આપણે આકૃતિ અહીંયા આ રીતના દોરશું ત્યારબાદ બીજી આકૃતિ બીજી આકૃતિને તમને એવું કીધું કે આવીને આવી આકૃતિ બીજી દોરવાની છે આવીને આવી આકૃતિ તમે આવી રીતના કરશો આવી રીતે દોરશો એટલે તમને જો અને આકૃતિમાં સ્કેલની અંદર જુઓ સ્કેલની અંદર તમે અહીંયા જોશો એટલે તમને દેખાશે એટલે કે તમારે આવીને આવી આકૃતિ પાસે અહીંયા દોરવાની છે તો તમે આ રીતે પણ દોરી શકો આમ કરી ત્યારબાદ આવી રીતના તમે આવી રીતના એક પ્રકારનું તમે દોરી શકો આ રીતે ત્યારબાદ તમે ત્રીજી આકૃતિ ત્રીજી આકૃતિમાં જુઓ તમે આ રીતે દોરશો આ રીતે કોઈ બી સ્કેલ રાખશો તો તમે સરળતાથી આકૃતિ દોરી શકશો એટલે કે આ રીતે તમારે અહીંયા આકૃતિ દોરવાની છે તેવી જ રીતે તમે આ દોરશો તો તમને આ રીતે પણ જોવા મળશે દાખલા તરીકે આ જુઓ તમને આ રીતે પણ જોવા મળશે પછી આકૃતિ જોવો તો આકૃતિ તમે કોઈ બી સ્કેલનો ઉપયોગ લઈ શકો અથવા તમે તમારી જાતે પણ દોરી શકો આ રીતે તમે દોરશો તો તમને આ રીતે જોવા મળશે એટલે આ રીતે આપણે આકૃતિ દોરવાની છે તો આમ આવી રીતના તમે તમારી રીતે બનાવી શકો છો અને પછી તમે દોરી શકો મારી પાસે જગ્યા નથી એટલે હું કંઈ દોરતો નથી એટલે પ્રશ્ન તમને લગભગ શા આખો ખ્યાલ આવી ગયો છે પણ તમારે બધાએ ઘરે ટ્રાય કરવાની છે હવે ઘરે ટ્રાય થઈ જાય પછી તમારે પ્રશ્ન નંબર આવે છે પાંચ પ્રશ્ન નંબર પાંચ આવે છે પ્રશ્ન નંબર પાંચની અંદર તમને એવું કહેવામાં આવેલું છે કે બાજુની આકૃતિઓમાં રેખા એલ સમી રેખા છે આકૃતિ સમિત બને તેવી રીતે પૂર્ણ કરો હવે પાંચની અંદર જો તમને આવી આકૃતિ છે એ મેં અહીંયા બાજુમાં દોરેલી હવે દોરેલી છે તો આની જેવી જ આની જેવી જ તમારે નીચે દોરવાની છે પણ ટૂંકમાં કહું તો એની કોપી મારવાની છે તો આ રીતે તમે દોરો તો આને પણ તમે આવી રીતના સ્કેલની મદદ તમારે ઉપયોગ કેનો કરવાનો છે સ્કેલનો ઉપયોગ કરવાનો છે તો આ જો બંને કેવી થઈ ગઈ સમાન થઈ ગઈ તો આ રીતે તમે સમાન દોરી શકો તો અહીંયા આપણો આ વિડીયો કેવો કરીએ છીએ અહીંયા પૂરો કરીએ છીએ અને સ્વાદ છે તેર પોઈન્ટ એકની અંદર તમને કાંઈ ખબર ના પડે તો તમે અહીંયા સ્કૂલે આવીને પણ મળી શકો છો અને ત્યારબાદ ના ખબર પડે તો તમે એક ફરી વખત પણ વિડીયો જોઈને જાણી શકો છો લગભગ તમને બધાને ખ્યાલ તો આવી ગયો છે વિડીયોની અંદર મેં છે ભણ શું ભણાવેલું છે કેવી રીતે સમિતિ કહેવાય ફરી વખત એક વખત કહી દઉં સમિતિ એટલે કે એક સરખા બે ભાગ એક સરખા બે ભાગ એટલે કે બંને ભાગ એક સરખા હોવા જોઈએ એને એક પ્રકારને આપણે સમિતિ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે સ્વાદ જાય તેર પોઈન્ટ બે આવતીકાલે કરશું